નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેઘવાની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર પત્ર લેખનની અંદર સૌપ્રથમ વખત જરા જુદા પ્રકારનો જુદા વિષયનો પત્ર લેખન શીખી રહ્યા છે. મારા ખ્યાલથી કદાચ આ પત્ર લેખન પહેલી વખત તમે જોઈ રહ્યા છો અને તમે શીખી રહ્યા છો, કારણ કે કોઈ પણ જગ્યાએ આવો પત્ર હજુ સુધી લખાયો નથી. આ ચેનલ પર તમને પહેલી વખત આવો પત્ર લેખન જોવા મળે છે. અત્યારે આજની તારીખ છે 7/5/2021. આજે તારીખ થઈ 7/5/2021 અને આજના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો, કોરોનાનો કહેર એટલો બધો વ્યાપી ગયો છે કે તમે જ્યાં જુઓ ત્યાં તમને કોરોનાના પુષ્કળ કેસો જોવા મળે છે. રસીના એક અને બીજો ડોઝ પૂરો થઈ ગયો છે. હવે સરકાર પાસે રસી નથી એટલે રસી મૂકવાનું કામ બંધ થઈ રહ્યું છે. ત્યારે આ કપરા સમયની અંદર એક ભાઈ, મોટો ભાઈ છે, એ પોતાના નાના ભાઈને સમજાવે છે કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ એ બહુ સારો નથી, મોબાઈલનો વધુ પડતો ઉપયોગથી આપણો અભ્યાસ બગડે છે. એ બાબતનો પત્ર લેખન આજે આપણે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ જણાવ્યું તેમ યુટ્યુબ ઉપર આ પહેલી વખત આ પ્રકારનું પત્ર લેખન અપલોડ કરવામાં આવે છે. વધુ પડતા મોબાઈલના ઉપયોગથી અભ્યાસ બગડે છે, આ બાબતે સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે પત્ર કેવી રીતે લખી શકાય એની પણ ચર્ચા કરવાના છીએ. તમે જોઈ શકો છો અહીંયા સૌપ્રથમ તમારે આ રીતે તમારું સરનામું જે લખવાનું હોય છે, અહીંયા સરનામું લખ્યું છે રેક્સટોન મેકવાન અલ્પવિરામ સેન્ટ જેવિયર્સ છાત્રાલય અલ્પવિરામ આણંદ 388001 અને તારીખ 7/5/2021. આ રીતે તમારે એક સીધી લીટીમાં વિદ્યાર્થી મિત્રો સરનામું લખવાનું છે. ખાસ યાદ રાખજો, અલ્પવિરામ ક્યાં મૂકવું ક્યાં પૂર્ણવિરામ મૂકવું એ પણ તમે યાદ રાખજો, કારણ કે આના પણ પત્ર લેખનમાં માર્ક્સ મળતા હોય છે. અહીંયા હાસ્યને અડી અને લખાણ છે ચિરંજીવી ભાઈ વિનસુ, રેક્સટોનનો નાનો ભાઈ છે, એ ને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી અભ્યાસની અંદર ખલેલ પહોંચે છે. હા, આજના સમયની અંદર ઓનલાઈન શિક્ષણનું જ્યારે વધુ પડતું મહત્વ આપવામાં આવે છે ત્યારે મોબાઈલ જરૂરી છે, પણ ફક્ત અભ્યાસ પૂરતું. આજના સમયમાં ઘણા લોકો મોબાઈલ અભ્યાસને બહાને મોબાઈલમાં યુટ્યુબ પર વિડિયો જોતા હોય છે અથવા તો ગેમ રમતા હોય છે, એના માટે આ પત્ર લેખન કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે ચી પછી ટપકુ એટલે કે પૂર્ણવિરામ મૂક્યું છે, એનો અર્થ એ થાય કે ચિરંજીવી. ચિરંજીવી એટલે લાંબુ આયુષ્ય ભોગવનાર. ચિરંજીવી ભાઈ વિનસુ, ગઈકાલે રાત્રે પપ્પાનો ફોન મારી પર આવ્યો હતો, ઘરે બધા મજામાં છે એ જાણી આનંદ થયો, પણ તારી એક ફરિયાદ આવી કે તું મોબાઈલમાં બહુ ગેમ રમે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અત્યારે પણ તમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મોબાઈલમાં ગેમ રમતા હશો, બરાબર ને? તો તમારા માટે ખાસ છે, ધ્યાન આપજો અને સાથે સાથે પત્ર લેખન પણ શીખી જજો. મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ તું જ કરે છે, આ જાણી મને દુઃખ થયું, તારે મોબાઈલનો અભ્યાસ સિવાય કોઈ ઉપયોગ કરવાનો નથી. બીજો પેરેગ્રાફ આપણે એની નીચે જ પાડીએ છીએ. પરીક્ષાની અંદર તમારે આ રીતે જ લખાણ લખવાનું છે, તમે ખાસ યાદ રાખજો. મોબાઈલનો ઉપયોગ અભ્યાસ માટે થાય તે સારી બાબત છે, ઓનલાઈન શિક્ષણ માટે તે જરૂરી છે, પણ મોબાઈલમાં ગેમ રમ્યા કરવી, અલ્પવિરામ, યુટ્યુબ પર કામ વગરના વિડિયો જોયા કરવા, આ સારી બાબત નથી. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી સમય બગડે છે અને આંખોને નુકસાન થાય છે. ગેમ રમવાને કારણે હાથની આંગળીઓના ટેરવા ઘસાઈ જાય છે, મનમાં અજંપો અને ગુસ્સો વધે છે, અક્ષરો ખરાબ થાય છે, આ બધા મોબાઈલના ગેરફાયદા છે. અત્યારે ફક્ત તારું ધ્યાન
અભ્યાસમાં જ હોવું જોઈએ. મોબાઈલમાં સારી અને ખરાબ બંને બાબતો રહેલી છે. આપણે માત્ર સારી બાબતોનો ઉપયોગ કરવો જોઈએ અને અભ્યાસને કેન્દ્રસ્થાને રાખી જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. પછી અહીંયા ત્રીજો પેરેગ્રાફ છે એ તમારે અહીંયા જગ્યાના અભાવે મેં લખ્યું છે, પણ તમારે તો સરસ રીતે પેજમાં લખવાનું છે. આશા રાખું છું કે હવે તું મોબાઈલનો જરૂર પૂરતો અભ્યાસ માટે જ ઉપયોગ કરીશ, બરાબર. અને પછી અહીં નીચે લખ્યું છે, તમને ફરી જણાવી દો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જગ્યાના અભાવે મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે, બરાબર. તમારે અહીંયા એક લીટી છોડીને લખવાનું છે, લેખિતન તારાભાઈ રેક્સટોનના સુભાષિંહ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એક મોટા ભાઈ પોતાના નાના ભાઈને અત્યારે મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે કયા કયા પ્રકારનું નુકસાન થાય છે, એનાથી અભ્યાસ બગડે છે, આંખોને નુકસાન થાય છે, સમયની બરબાદી થાય છે, આંગળીઓના ટેરવા જે છે ઘસાઈ જાય છે, મનમાં અજંપો અને ક્રોધ વધે છે, સાથે સાથે અક્ષર પણ ખરાબ થાય છે, બરાબર. તો એ સમજાવવા માટેનો આ પત્ર લેખન છે. હા, આજના સમયમાં ઓનલાઈન શિક્ષણ જરૂરી છે, પણ જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ, એ બાબત આ પત્ર લેખનની અંદર સમજાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો આ વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે, અને જો આ રીતે પત્ર લેખન આ વિષયમાં પત્ર લેખન પૂછાય તો તમારે આ રીતે ચેક ચેક કર્યા વગર, જોડણીની ભૂલ વગર અને સુવાચ્ય અક્ષરોએ તમે પત્ર લેખન કરશો તો માનું છું કે તમે ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લઉં, આપનો આભાર, આવજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે વધુ પડતા મોબાઈલના ઉપયોગથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો એ બાબતનો વિડીયો આપણે હમણાં જ જોયો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર જો આ પત્ર લેખન પૂછાય તો તમારે આ રીતે ચેક ચેક કર્યા વગર, જોડણીની ભૂલ વગર અને યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને તમે પત્ર લેખન લખશો તો માનું છું કે તમે ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પત્ર લેખન લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ જ્ઞાન તમારા મિત્રોને પણ તમે વહેંચી શકો છો, અને વિડીયો ગમે તો તમે લાઇક પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપનો આભાર.